મજાની સબ્જી, પંજાબી સબ્જી અને બી ફટાફટ બની જાય એવી સબ્જી. હા ઓકે, શરૂ કરીએ. ચોક્કસથી. સૌથી પહેલા આપણે છે ને મરચાને શેકી લઈએ થોડું તેલ મૂકીને. આહા, બે ચમચી તેલ લઈએ છે. ઓકે, એમાં બધા મરચા એડ કરીએ છે. એક વાટકી જેટલા મરચા છે. હા, અત્યારે કયા મરચા લીધા છે? અત્યારે આપણે વઢવાણી મરચા લીધા છે ને. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે વઢવાણી મરચા જ લેવાના, યા તો મૂળા મરચા હોય એવા મરચા લેવાના. જો મરચા થઈ ગયા છે, હવે એને પ્લેટમાં લઈ લઈએ. બરાબર, હવે ગ્રેવી બનાવી લઈએ. ઓકે, બે ડુંગળી લઈએ છે. હા, બે ટમેટા લઈએ છે. 5 કપ કોથમીર લઈએ છે. હવે આ છે, આમાં મેં 1 લીલું મરચું, 4 કળી લસણની, 5-6 કાજુ, 1 આદુનો ટુકડો, 1 તજનો ટુકડો, 2 એલચી અને 2 લવિંગ. ઓકે, આ બધું ભેગું આમાં જ મિક્સ કરી દેવાનું છે. અચ્છા, બધું જોડે? બધું સાથે. હવે એને પીસી લેવાનું છે. થોડું પાણી એડ કરીએ છે, 2 ચમચી જેટલું, અને એને ફરી પીસી લઈએ છે. જો ગ્રેવી સરસ પીસાઈ ગઈ છે. હા, ઓકે. હવે વઘારી લઈએ સબ્જી. 2 ચમચી તેલ લઈએ છે. ઓકે, 1 મોટી ચમચી ઘી લઈએ છે. અચ્છા, બટર પણ લઈ શકાય. હા, ઓકે. 1 તમાલપત્ર, 1 એલચો, બરાબર, અને 1 સ્ટારફૂલ લઈએ છે નાનું. હા, નોર્મલી પંજાબી સબ્જી બનાવતા હોઈએ તો એમાં તો ટામેટાની ગ્રેવી અલગ થાય, ડુંગળીની ગ્રેવી અલગ થાય, પછી કાજુની પેસ્ટ થાય, અલગ થાય, પછી આપણે જે ખડા મસાલા નાખીએ છીએ એને અલગથી આપણે સાંતળવાના, કેટલું બધું અલગ હોય. અને આમાં તમે બધું જ એક સાથે. હા, તો સ્વાદમાં કોઈ ફરક આવે? કઈ તું જ મન ચાખીને કે છે. ઓકે, હવે એમાં ગ્રેવી એડ કરી દઈએ. હા, હવે આમાં જ આપણે થોડું પાણી લઈએ છે. ઓકે, પાણી એડ કરી દેવાનું છે. હવે આને મિક્સ કરીએ છે. ગેસ હવે ફાસ્ટ કરી દે. અચ્છા, ઓકે. આને સરખી રીતે સંતળાવા દઈશું. બરાબર, કેમ કે આપણે બધી વસ્તુ કાચી લીધી છે આમાં. યસ યસ. આ રીતે આપણે મરચામાંથી બીજું શું શું બનાવી શકીએ? આપણે મરચાનું લોટવાળું શાક બનાવી શકીએ. પછી જેમ આપણે મરચાને અંદરથી ભર્યા એની બદલે મરચાને આઉટ લેયર આપી, અચ્છા, અને એને બેસનમાં તળી અને પછી એના વડા બનાવી, એ પણ બહુ સરસ લાગે છે. ઓહ, અચ્છા, ઓકે. મરચાનું સાલન છે. યસ, બરાબર. અને રાયતા મરચા તો આપણે કરતા જ હોઈએ. એ તો હોય. મતલબ આપણા ગુજરાતીઓના ભાણામાં જ્યાં સુધી એમ મરચાની પ્લેટ ના આવે ને, તળેલા મરચાની કે શેકેલા મરચાની, ત્યાં સુધી એમ અધૂરું લાગે. યસ, શિયાળામાં તો ખાસ. અને મરચા ખાવા પણ જોઈએ. આપણા શરીર માટે એ ખૂબ જ સારા છે. કે છે કે કેન્સર સામે એ લડત આપે છે. લીલા મરચા. યસ. 1 ચમચી લાલ મરચું એડ કરીએ છે. ઓકે. મીઠું સ્વાદ પ્રમાણે લઈએ છે. હા. 5 ચમચી હળદર લઈએ છે. 1 ચમચી ધાણા જીરું લઈએ છે. બરાબર. હવે એને મિક્સ કરી લઈએ. ઓકે. હવે આને 1-2 મિનિટ માટે થવા દઈએ છે. હા. સલોની સુગંધ તો બહુ સરસ આવે છે. હા. હવે આપણે એમાં ચીઝ એડ કરીએ. અરે વાહ. આ ગ્રેવી તૈયાર છે. આમાં આપણે પનીર ઉમેરી શકીએ ને? હા હા, પનીર છે, મેથી મટર છે, ગોબી છે, બધું જ. સૌથી વધારે આમાં સરસ મેથી મટર લાગે છે. મેથી મટર. ઓકે,
અત્યારે મરચા લીધા છે આની સાથે કઈ જશે હા બેબી કોર્ન જાય કોર્ન જાય ઓકે હવે મરચા એડ કરીએ છે યસ એક ચમચી કસૂરી મેથી છે અને આની સાથે શું સર્વ કરી શકીએ આપણે આની સાથે મકાઈની રોટલી અને જીરા રાઈસ જીરા રાઈસ હા એ બહુ ફાઇન લાગે છે યસ ગેસ બંધ કરી દઈએ હા સર્વ કરીએ અને આ શાક આપણે પંજાબી મેન્યુ રાખ્યું હોય તો પણ જશે જ ને હા ઓફ કોર્સ જાય એટલે કોઈ પનીરનું શાક બનાવ્યું હોય તો એની સાથે પણ આ જશે ને હા સરસ લાગે ઓકે તમે એક સબ્જી પંજાબી બનાવી હોય તો એની સાથે તમે આમાં છોલે એડ કરી દો ને હા તો પણ સરસ લાગે બરાબર છે ઉપરથી થોડું ચીઝ નાખીએ છે સાથે ડુંગળીની રીંગ લઈએ છે તો મિત્તલ તૈયાર છે પંજાબી મરચાનું શાક યસ